નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય. ગયા વિડિયોમાં આપણે 10 ના આધારે, 100 ના આધારે અને 1000 ના આધારે આસન મૂલ્ય લખતા શીખી ગયા છે. આજે આપણે એ આસન મૂલ્યનો ઉપયોગ કરીને સરવાળા અને બાદબાકીનો અંદાજ, એટલે કે આપણે જે સરવાળા બાદબાકીના દાખલા કરીએ છીએ, હવે તેમાં અંદાજ લગાવીને દાખલો કરવાનો છે. અને એ કેમ? તો એના માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, બરાબર. જેમ કે તમે બજારમાં કઈક વસ્તુ લેવા ગયા છો, બરાબર. તમે બે વસ્તુ લીધી છે, એકની કિંમત છે 37 રૂપિયા અને બીજાની કિંમત છે 43 રૂપિયા, બરાબર. તો હવે તમારે ફટાફટ પૈસા દુકાનદારને આપવાના ને, તો કેટલા રૂપિયા આપવા, બરાબર ને? એના માટે તમારે સરવાળો કરવાનો છે 37 અને 43 નો, બરાબર. સરવાળો કરવાનો છે ને 37 અને 43. હવે ક્યારે આપણા પર નથી નોટ હતી કે નથી પેન હોવાનું, તો આપણે ફટાફટ સરવાળો કઈ રીતે કરીશું? તો એના માટે આપણે આસન મૂલ્ય જો લઈએ તો આપણે ફટાફટ સરવાળો કરી શકીએ, બરાબર. જેમ કે 37 ની 10 ના આધારે 40 થવાનું છે, શીખી ગયા. અને 43 ની 40, તો ઓછામાં ઓછા આપણા પર કેટલા રૂપિયા હોવા જોઈએ? 80 રૂપિયા. આપણને એક અંદાજ આવી ગયો છે, બરાબર ને, કે 80 રૂપિયાની આજુબાજુ મારે રૂપિયા દુકાનદારને આપવાના છે, બરાબર ને. એટલા માટે આપણે સરવાળો બાદબાકી અંદાજથી કરવાનો છે. અને આમાં મહત્વની વાત એ છે કે આપણો જે જવાબ આવશે એ એક્ચ્યુઅલ જવાબથી થોડો અગાડી મસાડી હશે. જેમ કે આપણો સાચો જવાબ શું હશે, બરાબર. સાચો જવાબ પણ અત્યારે 80 આપ્યો છે, એટલે કે આપણો અંદાજ સાચો છે, બરાબર. હવે કોઈ એક પ્રશ્નમાં જેમ કે 37 નું 40 થશે અને 21 નું 20 થશે, તો બંનેનો સરવાળો હું કરું તો એક અંદાજ મારો આવ્યો 100 અને આ આવશે મારું 80, બરાબર. થોડો ફરક લાગે છે ને, પરંતુ આપણે અંદાજો સાચો જવાબ આવે એના માટે નથી કરવાનું. આપણે કેટલા નજીક પહોંચીએ છીએ જવાબને એના માટે આપણે અંદાજો લગાવવાનો છે. આપણે કેટલા સાચા છે, બરાબર ને, એના માટે, અને ઝડપથી, બરાબર. આમાં મહત્વની વાત એ છે કે આપણે જે આસન મૂલ્ય ઉપયોગ કરીશું એના કોઈ નિયમ નથી, અને આ પ્રક્રિયા ચોકસાઈની માત્રા છે. અને કેટલી ઝડપથી તમે આસન મૂલ્ય કરો છો અને પછી કેટલી ઝડપથી તેનો સરવાળો કરો છો, બરાબર ને, એના પર આધાર રાખે છે. તો આપણે થોડા ઉદાહરણો સરવાળા બાદબાકીના જોઈશું, તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર ને. ચાલો એક પ્રશ્ન લઈ લઈએ, બરાબર. જેમ કે મારા પાસે 48 વત્તા 75, મારે સરવાળો કરવાનો છે, પરંતુ હું સીધો સરવાળો કરવાનો નથી. કેમ? કારણ કે મારે સરવાળો અંદાજો લગાવીને કરવાનું છે. હવે અંદાજો માટે આપણે 3 વસ્તુ શીખી ગયા, 10 ના આધારે, 100 ના આધારે અને 1000 ના આધારે. તો મારે કયો અંદાજો લગાવવાનો, મતલબમાં મારે કયો આસન મૂલ્ય લેવું છે? તો આપણે સંખ્યા પ્રમાણે લઈશું. આપણે જોઈશું કે સંખ્યા છે 48 અને 75. તો આપણે 3 એ 3 માં જોઈશું. જેમ કે પહેલા છે 10 ના આધારે, જો હું 10 ના આધારે લઉં તો 48 નું કેટલું થવાનું છે? 50. 75 નું કેટલું થવાનું છે? 80. અને જો એનો સરવાળો કરું તો મારો જવાબ આવવાનો છે 130, બરાબર. ચાલો એ જ પ્રમાણે જો હું 100 ના આધારે લઉં તો 48 નું જો 100 ના આધારે હું કરું તો જવાબ થવાનો છે 0. અને 75 નું 100 ના આધારે કેટલું થવાનું છે? 100. અને પછી હું બંનેનો સરવાળો કરું તો જવાબ આવશે મારો 100. એટલે અંદાજો છે મારો 100. અને નંબર 3, જો 1000 ના આધારે કરું, કોના આધારે, તો 48 નું 0, 75 નું પણ 0, તો જવાબ આવશે 0. તો હવે તમે 3 અંદાજો લગાવ્યા, તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. ચાલો આપણે સાચો જવાબ પણ જોઈ લઈએ કે સાચો જવાબ કેટલો આવશે. જો હું 48 વત્તા 75 કરું તો જવાબ મારો આવવાનો છે 123. આ મારો સાચો જવાબ છે. તો તમે ધ્યાનથી જોશો તો 3 એ 3 અંદાજો આપણે લગાવ્યા છે.
માં સૌથી નજીક અંદાજો આપણો કયો છે બરાબર તો આપણો એ અંદાજો છે 130 એટલે કે 10 ના આધારે પછી એનાથી વધારે નજીક કોણ છે 100 ના આધારે અને 1000 ના એનો મતલબ કે જો આપણે 10 ના આધારે આસન મૂલ્ય લઈએ તો આપણો સાચા જવાબ થી સૌથી વધારે બરાબર ને એટલે કે સાચો જવાબ જેટલો હશે એનાથી થોડો નજીક આપણો આવશે 100 ના આધારે થોડો દૂર અને 1000 માં તો બરાબર ને જરૂરી નથી કે સાચો જવાબ આવશે કેમ કારણ કે 48 અને 75 બંને સંખ્યા છે અને અહીં જવાબ તો 0 થઈ ગયો અને સરવાળામાં જવાબ 0 થશે ના એટલે કે આ કંદન અંદાજો આપણો ખોટો કહેવાશે બરાબર ને એટલે અંદાજો લગાવવામાં આપણે સરવાળો બાદબાકી કરીશું તો ત્યારે કોઈ પણ પ્રકારનો નિયમ નથી કે તમે આ પ્રમાણે જ અંદાજો લગાવી શકો તમે 10 ના આધારે પણ કરી શકો 100 ના આધારે પણ કરી શકો 1000 ના આધારે પણ કરી શકો પરંતુ એટલું નક્કી કર રાખીશું કે મારો જે જવાબ એટલે કે અંદાજો આવશે એ સાચા જવાબથી નજીક હોવો જોઈએ બરાબર ચાલ બીજો એક પ્રશ્ન લઈએ બરાબર થોડો મોટા પ્રશ્ન જોઈએ જેમ કે રકમ છે 5290 એમાં મારે ઉમેરવું છે 900 તો તમે 10 ના આધારે પણ કરી શકો 100 ના આધારે પણ કરી શકો 1000 ના આધારે પણ કરી શકો છો આપણને જે યોગ્ય લાગે તે પ્રમાણે કરીશ તો હું 1000 ના આધારે કરીશ 1000 ના આધારે આસન મૂલ્ય તો 5290 1000 ના આધારે આસન મૂલ્ય કેટલું થવાનું છે શીખી ગયો પાછળની બે ત્રણ અંક જવાબ આવશે આપણો 5000 અને 986 નું કેટલું આવવાનું છે 3 અંક 1000 થી નજીક છે એટલે કે 1000 તો જવાબ થઈ જવાનો છે આપણો 6000 બરાબર તો આ અંદાજો પણ સાચો જ કહેવાશે બરાબર આપણે જવાબ કેટલો નજીક આવે છે શોધવાનું છે જવાબ સાચો છે કે ખોટો છે નક્કી કરવાનું નથી બરાબર એટલે તમે 1000 ના આધારે કરી શકો આ જ પ્રશ્ન 100 ના આધારે પણ તમે કરી શકો છો જેમ 5290 તો 100 ના આધારે 90 લઈશું તો 90 નું કેટલું થવાનું છે 100 એટલે કે 5300 થઈ જશે અને 986 86 નું કેટલું 100 એટલે 8 થઈ જવાનું છે 1000 તો 6300 તો તમે જોશો તો 6000 અને આ છે 6300 એ જ પ્રમાણે તમે 10 ના આધારે પણ કરી શકો અને પછી તમે સાચો સરવાળો પણ કરી શકો અને પછી નક્કી કરો કે તમારો અંદાજો કયો સાચો એટલે કે સૌથી નજીક અંદાજો કયો છે સાચા જવાબથી બરાબર એ તમે નક્કી કરી શકો ચાલો એક પ્રમાણે બીજી રકમ લઈએ બરાબર આ એક પ્રકારની રકમ છે તો અહીં હવે તમે જોશો તો પહેલી સંખ્યા છે 12904 અને બીજી છે 1300 ચાલો 1000 ના આધારે આસન મૂલ્ય લઈએ તો 12904 નું આસન મૂલ્ય કેટલું થવાનું છે 13000 અને એમાં હું 316 નું 1000 ના આધારે આસન મૂલ્ય છે 0 તો જવાબ આવશે 13000 બરાબર ચાલ એક પ્રમાણે જો હું 100 ના આધારે આસન મૂલ્ય તો 12000 નું કેટલું થવાનું છે 12900 અને 316 નું કેટલું થવાનું છે 300 સરવાળો કરી દઈશ 13200 બરાબર આ પ્રમાણે તમે સરવાળો કરી શકો છો ચાલો હવે પ્રશ્ન એક કે શું દર 1000 ના આધારે લઈએ તો બંને સંખ્યાનું 1000 ના આધારે કરીશું 100 ના આધારે લઈએ તો બંને સંખ્યાનું 100 ના આધારે કરીશું ના એવું નથી આપણે 1100 બંને સંખ્યા માટે અલગ અલગ આસન મૂલ્ય પણ લઈ શકીએ છે જેમ કે 12904 1000 ના આધારે કરો તો કેટલું થવાનું છે 13000 અને 316 નું 100
સોના આધારે પણ આપણે કરી શકીએ છીએ જે થવાનું છે 300 તો જવાબ કેટલો થવાનો છે બરાબર એટલે આપણે આપેલી સંખ્યા બંનેમાં અલગ અલગ આસન મૂલ્યો પણ લઈ શકીને તમે સરવાળો કરી શકો છો ખબર પડશે સિમ્પલ છે ચાલો એ જ પ્રમાણે જે પ્રમાણે આપણે સરવાળો કર્યો છે એ જ પ્રમાણે બાદબાકી પણ કરવાની છે તેમાં પણ આપણે સરખા જ નિયમ લાગશે જેટલા સરવાળામાં નિયમ હતા કે તમે અલગ અલગ અડર આસન મૂલ્ય લઈ શકો છો એક જ આસન મૂલ્યથી સરવાળો કરો બરાબર હવે સરવાળાની જગ્યા પર ખાલી બાદબાકી એટલે કે તફાવત કરવાનો રહેશે ચાલો એક પ્રશ્ન લઈએ જેમ કે 84 ઓછા 34 બરાબર ચાલો 84 તો જોશો તો બંને સંખ્યા નાની છે એટલે આપણે 10 ના આધારે જ લઈએ તો 10 ના આધારે 84 નું કેટલું થવાનું છે 80 અને 34 નું કેટલું થવાનું છે 30 અને બંનેનું શું કરવાનું છે મારે તફાવત એટલે કે બાદબાકી 0 અને 0 50 તો જવાબ થશે મારો 50 ચાલો એ જ પ્રમાણે બીજી સંખ્યા લઈએ 381 ઓછા 284 બરાબર ચાલો હવે તમે જોશો તો તમે 10 ના આધારે પણ કરી શકો 100 ના આધારે પણ કરી શકો અને 1000 ના આધારે પણ તમે કરી શકો ચાલો આપણે પહેલા 10 ના આધારે જોઈએ તો 381 નું 10 ના આધારે 380 થશે 284 નું 10 ના આધારે 280 થશે તો બાદબાકી કરવાથી જવાબ તમારો આવવાનો છે 100 એ જ પ્રમાણે તમે 100 ના આધારે પણ કરી શકો છો જેમ કે 381 100 ના આધારે થશે 400 અને 284 એનું 100 ના આધારે થશે 300 તો હવે તમે જોજો બંનેમાં જવાબ કેવા આવ્યા છે બરાબર તો જરૂરી નથી કે અલગ અલગ કરવાથી જવાબ અલગ અલગ જ આવશે અને 1000 ના આધારે જો તમે કરવા જશો આ જ પ્રશ્નને 1000 ના આધારે કરો 381 નું શું થશે 0 284 નું શું થશે 0 અને 0 માંથી 0 જાય તો જે આ શક્ય જ નથી બરાબર ને આવો અંદાજ આપણે શક્ય જ નથી કે 381 માંથી કારણ કે જો 381 માંથી 381 જશે તો જ 0 આવવાનું છે અહીં 300 અને 200 માં 100 નો ફરક છે બરાબર આ પ્રમાણે બાદબાકીમાં પણ આપણે અંદાજ લગાવી શકીએ છીએ ચાલો એક બીજો પ્રશ્ન લઈ લઈએ ચાલો હવે આ પ્રશ્નને 1000 ના આધારે કરીશું ચાલો 1000 ના આધારે જો હું આસન મૂલ્ય શોધું 1000 ના આધારે આસન મૂલ્ય શોધું 5670 નું 1000 ના આધારે કેટલું થવાનું છે 6000 અને 436 નું કેટલું થવાનું છે 0 નથી કેટલું થશે 0 અને બાદબાકી કરવાથી મને જવાબ મળશે 6000 તો હવે તમે ધ્યાનથી જોજો મારે બાદબાકી કરવાની હતી 5670 માંથી 436 કાઢી નાખ્યું છે હું 5000 માંથી જો કાઢું તો મારો જવાબ તો 6000 આવશે ખરો એ 5000 કરતા તો ઓછો હોવો જોઈએ 5670 કરતા ઓછો હશે પરંતુ મારો જવાબ તો 6000 કરતા વધારે આવ્યો છે કઈ ગડબડ લાગે છે ને બરાબર ને તો આપણે આગળ શીખ્યા આપણે હવે દરેક બંને સંખ્યા માટે 1000 ના આધારે આસન મૂલ્ય લઈશું નહીં હવે આપણે આ બંને માટે અલગ અલગ આસન મૂલ્ય લેવાના બરાબર એટલે આ બાદબાકીમાં આપણે થોડું ધ્યાન રાખવાનું છે ચાલો તો એનો મતલબ કે 5670 માટે હું 1000 ના આધારે લઉં કેટલું થવાનું છે 6000 થશે અને 436 માટે 100 ના આધારે લેશે તો 100 ના આધારે કેટલું થવાનું 36 તો 0 તો થશે મારું 400
चल हवे हूँ बाद बाकी करीस 6000 ओछा 400 चल तो बाद बाकी करी ना की कितना कमाना चाहिए 0 0 बाद में आठ आएगा 5 ये जैसे आपड़ा 6 जवाब कितना है 5600 बराबर આ પ્રમાણે આપણે અલગ અલગ પણ કરી શકીએ છે અને બરાબર ચાલ હવે આ જ પ્રશ્ન તમે અલગથી પણ કરી શકો જેમ કે બંને માટે તમે 100 ના આધાર લો બંને માટે તમે હવે કોણ ના આધાર લો 100 ના આધાર તો 5600 તો તેનું કેટલું થવાનું છે 100 ના આધાર આપણે જશે આપણે એટલે મારું થવાનું છે 5700 અને 436 એ મારા થવાના છે 400 હવે બાકી કરો તો જવાબ આવશે મારો 5300 અને આ આવ્યો મારો 5600 બરાબર ને આ પ્રમાણે આપણે અંદાજો લગાવી શકીએ છીએ અને આમાં કોઈ પણ પ્રકારનો નિયમ નથી કે તમે 1000 લો 100 લો 10 લો તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તમે સરવાળા બાકી કરી શકો છો બરાબર છે ચાલો એનામાં અને આ સરવાળો બાકી આવડવા માટે સૌથી પહેલા તો 10 100 અને 1000 ના અસંતુલ્ય આપણે આગળના વિડિયોમાં જે જોઈ ગયા છે એ બરાબર આવડવા જોઈએ અને ઝડપથી આવડવા જોઈએ તો જ તમે અંદાજો લગાવી શકો છો બરાબર ને ચાલો આજે હવે જે રીતે તમે સરવાળો બાકી જોયો અને એના પછી આવે છે ગુણાકાર એ આપણે આગળના વિડિયોમાં જોઈશું હવે આજે આપણે જે કંઈ પણ શીખી ગયા છે એ તમને PDF ફાઇલમાં મળશે અને થોડું હોમવર્ક પણ છે કે જેમાં સરવાળા બાદબાકીના દાખલા છે એ તમારે નોટબુક